ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે સત્તાવાર રીતે નિવેદન નથી આપ્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. ઉપરાંત બીસીસીઆઈ અને આઈસીસીને આ ટુર્નામેન્ટ દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા માટે રજૂઆત કરી શકે છે. બીસીસીઆઈએ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી. રાજદીપસિંહ જાડેજા ક્રિકેટ એક્સપર્ટ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું. રાજદીપસિંહજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જે રીતે હજી તો સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ આ આખો જે મામલો છે તેને આપ કેવી રીતે જુઓ છો? અત્યાર સુધી એમ પણ ટીમ ઇન્ડિયા ક્યારેય ગઈ નથી, અને આ વખતે પણ જો રજૂઆત કરવામાં આવે તો દુબઈ કે શ્રીલંકામાં મેચ યોજાઈ શકે, કેટલી શક્યતા? આઈસીસીને આપણે રિક્વેસ્ટ કરીને આઈસીસી જો લાંબુ વિચાર કરે તો એ લોકોએ વિચારવું જોઈએ કે ઇન્ડિયા તરફથી ઓલરેડી એ લોકોને બેનિફિટ્સ ઘણા છે, તો ઇન્ડિયાનું નુકસાન કરી અને પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટ યોજવી એ એટલા હદે સક્સેસફુલ એ લોકો માટે પણ નથી જઈ શકે, અને આપણે પણ ન કરવું જોઈએ. જ્યારે બીજા ઓપ્શન્સ અવેલેબલ છે, આપણે ધારીએ તો દુબઈમાં કે શ્રીલંકામાં આપણો પાકિસ્તાન સામેનો મેચ પોસિબલ છે, તો પછી એ ઓપ્શન ઉપર આઈસીસીએ વર્ક કરવું જોઈએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ. તો ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય, સૂત્રો તરફથી આ માહિતી છે. દુબઈ કે શ્રીલંકામાં મેચ યોજવા ટીમ ઇન્ડિયા રજૂઆત કરી શકે છે. ૨૦૨૫માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે, જેમાં ભારતે નિર્ણય કર્યો છે કે તે પાકિસ્તાન રમવા નહીં જાય, અને આ ખબરને પણ પુષ્ટિ મળી ગઈ છે. ત્યારે વડોદરાના જે ભારતીય ટીમના ચાહકો છે તેની સાથે વાત કરીએ. જે રીતે આ ભારતીય ટીમે નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન તે રમવા નહીં જાય રાજકીય કારણોસર, શું માની રહ્યા છે? મારા મતે ભારતની ટીમને પાકિસ્તાન 100% જવું જોઈએ, કારણ કે જે રીતે પાકિસ્તાન દ્વારા કન્ટિન્યુઅસ આતંકવાદ આપણને આપણા દેશમાં ઘૂસાવવામાં આવે છે, અને આપણે જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને એ લોકોને ઘરમાં ઘૂસીને મારીને આવ્યા, એવી જ રીતે આઈસીસી ટ્રોફીમાં ભારતને પાર્ટિસિપેશન 100% લેવું જોઈએ, અને ઘરમાં ઘૂસીને એમને જ હરાવીને અને આપણે ટ્રોફી લઈને ભારત આવી જોઈએ. તો ત્યાં જઈને હરાવે તો શું માહોલ થાય? કારણ કે જો અન્ય દેશમાં પણ હરાવે છે તો અહીંયા ઉત્સાહનો માહોલ છે, જો પાકિસ્તાનમાં જઈને જો હરાવે તો પછી? પાકિસ્તાનમાં જઈને હરાવે તો 100% જે ઉત્સાહનો માહોલ છે એ 5 ગુણા બમણો થઈ જાય, એટલે 100% આપણે ત્યાં જવું જોઈએ, આ અમારો અભિપ્રાય છે. ઓકે, કઈ રીતે જુઓ છો? કારણ કે ભારતીય ટીમે તો કહ્યું છે કે પાકિસ્તાન તેઓ રમવા નહીં જાય આઈસીસી ચેમ્પિયન્સ. આમ તો ના જવું જોઈએ, કારણ કે જે બીસીસીઆઈએ જે નિર્ણય લીધો છે એ પરફેક્ટ જ હોય, અને જે રીતના અત્યારે હાલમાં ચાલી રહી છે જે રીતનું સિચ્યુએશન, ત્યાં એવું કોઈ આપણને સિક્યુરિટી નથી મળી રહી કે આપણી જે ઇન્ડિયન ટીમને એમને પણ એવી કોઈ સિક્યુરિટી ત્યાં નહીં જ મળે. કારણ કે તમે ભવિષ્યમાં જોશો કે ઇન્ડિયન ટીમનું જે ચાહકો છે એ રીતના ત્યાં સિક્યુરિટી મળવી જોઈએ, પણ પહેલાં ભૂતકાળમાં કેટલીક ટીમો પર હુમલા થયા છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આ વિચારવું જોઈએ કે સિક્યુરિટી પ્રોપર નથી ત્યાં. એ સિવાય બીજી આપણે વાત કરીએ આતંકવાદ મુદ્દે, તો જો આપણે ત્યાં જઈને રમીશું તો ત્યાંના જે ગવર્મેન્ટ છે એમને પ્રોત્સાહન મળશે, આપણા ચાહકો ત્યાં જશે તો ટિકિટ ખરીદશે, તો એ જે બધું જે છે એ જ રૂપિયા આતંકવાદમાં વપરાય છે, તો એ